નમસ્તે બાળ મિત્રો, નમસ્તે ચૈતાલીબેન. નમસ્તે બાળ મિત્રો, નમસ્તે જીજ્ઞાબેન. ચૈતાલીબેન, અત્યારે આપણા બાળ મિત્રો છે ને આમ ફૂલ ઓન એન્જોય મૂડમાં હશે, કારણ કે વેકેશન ચાલી રહ્યું છે. જીજ્ઞાબેન, સવારે મોડા મોડા ઉઠવાનું, નિરાંતે બ્રશ કરવાનો, નિરાંતે નાવાનું અને આમ શાંતિથી નાસ્તો કરવાનો. કોઈ રોકટોક નહીં, જે કામ જ્યારે કરવું હોય ત્યારે એ જ કરવાનું. સાચી વાત ને ચેતાલીબેન, વેકેશન હોય એટલે આપણા બાળમિત્રો ફૂલ ઓન મસ્તી ને એન્જોયમાં તો હોય જ, પણ આપણો કાર્યક્રમ સાંભળતા હોય એટલે તો એમાં વધારો થાય. કારણ કે આપણે કેટલું બધું એ લોકોને જાણકારી આપીએ, આપણે એ લોકો સાથે જોક્સ શેર કરીએ, આપણે એ લોકોને નવી નવી વાતો કહીએ, તો બાળકોને મજા જ આવવાની ને. અને એટલે જ આજે આપણે પણ સરસ મજાના જોક્સ લઈને આવ્યા છીએ બાળમિત્રો માટે. થઈ જાય એક જોક્સ? જો બાળમિત્રો, છગન છે ને કેળું ખરીદવા ગયો. છગને પૂછ્યું કે ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે? કેળાવાળા ભાઈએ કહ્યું 10 રૂપિયામાં. તો છગન કે, અરે 4 રૂપિયામાં આપી દો ને. તો કેળાવાળા ભાઈ કે, ના ભાઈ, 4 રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે. તો છગને શું કહ્યું ખબર છે? તો લો આ 6 રૂપિયા, મને ફક્ત કેળું જ આપી દો અને છાલ તમે તમારી પાસે રાખો. ચેતાલીબેન, આપણા બાળ મિત્રો છે ને આવા જ નટખટ હોય છે. એવી જ રીતે ચિંટુ છે ને એક વખત દુકાનદાર પાસે ગયો. એમણે કહ્યું કે મને કાપડ બતાવો ને. એટલે દુકાનદારે કહ્યું કે પ્લેનમાં બતાવું. તો ચિંટુએ કહ્યું કે પ્લેનમાં જવાની શું જરૂર છે, અહીંયા જ બતાવો ને. દુકાનદાર પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હશે કે પ્લેન હે. હવે એક વાર સુધી ખબર છે, એક ગાંડો છે ને ભેંસ ઉપર બેસીને જતો હતો. એને જોઈને બીજો ગાંડો બોલ્યો, એલા તને તો પોલીસ પકડી જશે. તો પેલો કે, કેમ? બીજો કે, તે તો હેલ્મેટ નથી પહેર્યું. તો પહેલાં શું કહ્યું ખબર છે? પહેલાં નીચે તો જો, આ 4-વ્હીલર છે. ચેતાલીબેન, એવી જ રીતે એક ટપુ છે ને એ શાકભાજી લેવા ગયો. મમ્મીએ કહ્યું કે બેટા ટમેટા લઈ આવો. તો ટપુએ શાકભાજીવાળાને કહ્યું કે ટમેટા કેમ આપ્યા? તો એમણે કહ્યું કે 20 ના 500. તો ટપુએ શું કહ્યું ખબર છે? આ લ્યો 20 રૂપિયા અને ગણવા માંડો. છોકરાઓ તો. અરે એકવાર ચિંટુ છે ને બોલ્યું, કયો ફોન જોઈએ છે બોલ ચિંટી, તને હું તને લઈને આપું. તો ચિંટી કે, સફરજનમાં એક બટકું ભરેલું હોય ને એવો. તો ચિંટુએ શું કીધું ખબર છે? કે ગાંડી એવા છે ને એ ઠાફોન ના લેવાય. અને હજી એક છે ને સરસ મજાનો જીજ્ઞાબેન, મારી પાસે જોક્સ છે. કહું બાળકોને, મચ્છરનું બચ્ચું છે ને પહેલી વાર ઉડ્યું અને જ્યારે તે ફરીને પપ્પા પાસે પાછું આવ્યું ને, તેણે એના પપ્પાએ એને પૂછ્યું કે બેટા તને કેવું લાગ્યું? તો મચ્છરના બેટાએ કહ્યું, મને તો છે ને પપ્પા ખૂબ જ મજા આવી, કારણ કે હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં લોકો તાળીઓ પાડી રહ્યા હતા. ચેતાલીબેન, આવી જ રીતે જો આપણે હસતા રહીએ ને, આપણે આપણા બાળમિત્રોને હસાવતા રહીએ ને, તો વેકેશન ક્યાં પૂરું થઈ જાય, ક્યાં પસાર થઈ જાય ખબર જ ન પડે. અને જો આવી રીતે હસતા હસાવતા એક મસ્ત ગીત સાંભળી લઈએ ને તો મજામાં વધારો થઈ જાય. તો ચાલો સંભળાવી દઈએ બાળકોને આ ગીત. ચેતાલીબેન, આપણે વાત કરતા હતા વેકેશનની, તો આપણા બાળમિત્રોને વેકેશન હોય તો વેકેશનમાં સૌથી પહેલો પ્લાન બાળમિત્રો શું કરે ખબર છે? શેનું કરે? હા, મને તો ખબર છે, કારણ કે હું બહુ કરતી. એટલે કારણ કે બાળ મિત્રોને વેકેશન પડે ને એટલે સૌથી પહેલાં તો પિકનિક, પ્રવાસ, નાના નાના હોય, મોટા મોટા હોય, એવા પ્રવાસોની ગોઠવણો થતી હોય. કારણ કે વેકેશન દરમિયાન જ બાળકોને સમય મળે, બધી જગ્યાએ એમ થાય, આરામથી લોકો એક્સપ્લોર કરી શકે. બરાબર છે. તો આવા ટાઈમે છે ને, તે ઘણી વખત સોસાયટીમાં રહેતા બાળકો એકબીજા સાથે ગ્રુપ બનાવીને ફરવા જતા હોય, નાના બાળકો મમ્મી પપ્પા સાથે જતા હોય. અને જે રીતે બાળકોને શોખ હોય ને એ રીતે બાળમિત્રો પ્રવાસનું આયોજન કરતા હોય છે. કોઈકને હિસ્ટોરિકલ પ્લેસ જોવાનો શોખ હોય તો એ રીતે હિસ્ટોરિકલ પ્લેસ તરફ પ્રવાસનું આયોજન કરે. ટ્રેકિંગનો શોખ હોય તો એ ટ્રેકિંગ તરફનું આયોજન કરે. કોઈકને હિલ સ્ટેશન ગમતા હોય, ઠંડીની મોસમ માણવી હોય તો એ લોકો હિલ સ્ટેશન તરફનો ટ્રેક કરે. ઘણી વખત બાળકો વોટર પાર્ક જતા હોય ત્યાં જઈને ધીંગા મસ્તી કરે. તો આજે બાળકોને આપણે ચાલો એક સરસ મજાનો વાર્તાલાપ સંભળાવીએ. ચાલો પ્રવાસે જઈએ. વાર્તાલાપ આપી રહ્યા છે ઉર્મિશ સચદે. મિત્રો, વેકેશન શરૂ થઈ ગયું છે અને વેકેશન આવે ત્યારે આપણે શું કરવાની ઈચ્છા થાય? મિત્રો સાથે હરવું ફરવું, કુટુંબ કે મિત્રો સાથે પ્રવાસમાં જવું, કુટુંબમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો તે માણવા.
પરંતુ કેટલીક વખત આ ત્રણેય સંજોગો એકબીજાની વિરુદ્ધ ઊભા રહી જાય તો? જેમ કે તમે મિત્રો સાથે લાંબા પ્રવાસમાં જવા ઈચ્છો છો, પરંતુ કુટુંબમાં કોઈ પ્રસંગ છે જેને કારણે તમે નીકળી શકો તેમ નથી, અથવા તમે લાંબા પ્રવાસ માટે તૈયાર છો પણ કોઈ કારણસર મિત્રો તમારી સાથે જોડાઈ શકે તેમ નથી, અથવા તો તમે અને મિત્રો બંને લાંબા પ્રવાસમાં જવા ઈચ્છો છો, બધી જ તૈયારી છે પરંતુ દૂરના પ્રવાસનું આયોજન કરવાનો તમને અનુભવ ન હોવાથી ત્યાં જવામાં મુશ્કેલી પડતી હોય, અથવા તો તમારી તૈયારી હોવા છતાં લાંબા પ્રવાસ માટે કુટુંબના સભ્યો રજા ના આપે તો આવા સંજોગોમાં મિત્રો શું કરશું? શું આખું વેકેશન એમને એમ જવા દેવાનું? ના, એના કરતાં આપણે આપણા પોતાના શહેર કે ગામના જુદા જુદા મહત્ત્વના સ્થળોની મુલાકાત લઈએ અને ત્યારબાદ આપણા ગામ કે શહેરની નજીક આવેલ અન્ય ગામ કે શહેરની મુલાકાત લઈએ કે જ્યાં તમને લાંબા પ્રવાસના અનુભવની પણ જરૂર ન હોય અને નાના અંતરમાં જવા માટે તમારા કુટુંબના સભ્યો પણ તમને ના ના પાડે. આ તમામ સ્થળોએ તમારા મિત્રો પણ સાથે હોય અને પ્રવાસ પણ થાય તો કેવું? આવા પ્રવાસ કઈ રીતે કરવા અને આવા પ્રવાસમાં શું કરવું? તમારામાંથી કેટલા મિત્રો તમારા પોતાના જ ગામ કે શહેરના મહત્ત્વના સ્થળ વિશે જાણો છો, અથવા તો આવા સ્થળોનો ઇતિહાસ કે અગત્યતાથી વાકેફ છો? બસ, તો આ જ સવાલ પ્રવાસ કઈ રીતે કરવો અને આવા પ્રવાસમાં શું કરવું એ સવાલનો જવાબ છે. સૌથી પહેલાં તો તમે મમ્મી પપ્પા અથવા એના કરતાં પણ વધુ દાદા દાદી, નાના નાની કે આસપાસમાં રહેતા વૃદ્ધ નહીં પણ અનુભવી લોકો સાથે વાત કરો. તેમની પાસેથી તમારા ગામ, શહેર તેમજ નજીકમાં આવેલ અન્ય ગામો કે શહેરોમાં આવેલ મહત્ત્વના સ્થળો વિશે માહિતી, તેની અગત્યતા તેમજ તેની વિશેષતાઓ વિશે જાણકારી મેળવો. ત્યારબાદ આ જ સ્થળો વિશે ગૂગલ તેમજ અન્ય વેબસાઇટની મદદથી માહિતી એકત્રિત કરો અને આ તમામ માહિતીની એક નોંધ બનાવી નીકળી પડો આવા સ્થળોની મુલાકાતે. સૌ પ્રથમ તમારા પોતાના જ ગામમાં આવેલા આવા સ્થળો પર પહોંચી અને તે સ્થળોનું નિરીક્ષણ કરી તમને મળેલ માહિતી સાથે સરખાવો. આવા સ્થળોના કેરટેકર કે આસપાસના લોકો સાથે વાતચીત કરી તે સ્થળો વિશે વિશેષ માહિતી મેળવી અને આવી માહિતી તમને મળેલ માહિતી કરતાં અલગ પડતી હોય તો તેની નોંધ બનાવો. આવા સ્થળોના સુંદર ફોટોગ્રાફ ક્લિક કરો. આવા સ્થળોના ફોટો પાડતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તે સ્થળની જે વિશેષતા હોય તે જરૂરથી કેમેરામાં કેપ્ચર થવી જોઈએ. આ રીતે પોતાના ગામ કે શહેરથી શરૂ કરી પછી તમે તમારા ગામ કે શહેરથી એક બે કલાકના અંતર પર આવેલ બીજા ગામ કે શહેરની મુલાકાત લો અને તે માટે પોતાના અંગત વાહનમાં જવાની બદલે બસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. બસમાં પણ જ્યારે મુસાફરી કરતા હો ત્યારે સ્થાનિક લોકો સાથે વાતચીત કરો, જેનાથી તમને તમે જે જગ્યાએ જઈ રહ્યા છો તેના વિશે વધુ સારી રીતે માહિતી મળી શકશે. તમારા ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી પણ સ્થાનિકમાં ફરવા માટે કોઈ વાહનનો ઉપયોગ કરવાની બદલે પગે ચાલીને અથવા તો સાયકલ ભાડે મળતી હોય તો તે લઈને નીકળી પડો, જેને કારણે તમે તે સ્થળોની ખાસિયતોને બારીકાઈથી નિરખી શકશો. આવા સ્થળોની બજારમાં ચા નાસ્તાની રેકડી પર અડધો કપ ચા કે એક પ્લેટ નાસ્તાની મજા માણતા માણતા ચાવાળા કે રેકડીવાળા સાથે કે આસપાસ ઊભેલા બીજા લોકો સાથે વાતો કરતાં કરતાં તે સ્થળની માહિતી ભેગી કરતા રહો. સ્થાનીય બજારો ઉપરાંત આવા સ્થળોમાં આવેલ પબ્લિક પાર્ક કે રમતગમતના મેદાનમાં પણ એક લટાર જરૂર લગાવો. તમારા કેમેરાની મદદથી આ બજારો, સ્થાનિક પાર્ક કે રમતગમતના મેદાનમાં ધબકતા સ્થાનીય જીવનને કેદ કરો. ગામના જૂના લોકો પાસે અનુભવ તથા શણપણનું ભંડાર હોય છે. આવા લોકો અદ્ભુત કોઠાસૂજ અને દૂરંદેશી ધરાવતા હોય છે. ખાસ કરીને ગામડાના લોકોમાં બદલાતા હવામાન અને તેને કારણે પ્રકૃતિ પર થનાર અસરો વિશે અદ્ભુત જ્ઞાન હોય છે, તો આવા લોકોને મળી તેમના આ જ્ઞાનનો લાભ પણ અચૂક લેવો. આવા સ્થળોમાં કોઈ મ્યુઝિયમ, લોક સંસ્કૃતિક કેન્દ્ર કે સ્થાનિક હસ્તકલાના કારીગરીના કેન્દ્રો આવેલા હોય તો તેની પણ અવશ્ય મુલાકાત લો, જેનાથી તમને સ્થાનિક સંસ્કૃતિ તથા તેમના કલાકારીગીરી વિશે ઊંડાણભરી માહિતી મળી શકશે. જો તમે ગામડામાં ગયા હો તો ત્યાંની વાડી તથા ખેતરોની મુલાકાત લો. ત્યાંના ખેડૂતો સાથે વાતચીત કરો. તેઓ ક્યારે અને કયા પ્રકારનો પાક લે છે, સેના માટે લે છે, તેમની જીવનશૈલી શું છે તેના વિશે માહિતી મેળવો. આ બધાથી તમારા કૃષિના જ્ઞાનમાં પણ વધારો થશે. સાંજના સમયે આવા ગામની સીમ વિસ્તારની મુલાકાત લો. અહીં તમને સૂર્યાસ્ત તથા સાંજના ગ્રામ્ય જીવનનો
અદ્ભુત નજારો જોવા મળશે. શક્ય હોય તો નજીકના ગામોમાં જવા માટે શનિ રવિ બે દિવસનો પ્રોગ્રામ બનાવો, જેના કારણે તમે આ જગ્યાઓમાં રાત્રિ રોકાણ કરી શકો અને તેની દિનચર્યાનો પૂર્ણ અનુભવ મેળવી શકો. આવી જગ્યા માટે રહેવા માટે લોજ કે હોટલ નહીં હોય તો પણ ત્યાંના મંદિર કે સ્થાનિક લોકો તમને અચૂક પ્રેમથી આશરો આપશે, એની ખાતરી રાખજો. મિત્રો, તમે ફૂડ ટૂર વિશે જાણો છો? દરેક જગ્યાની ખાણીપીણી અંગે પોતાની ખાસિયતો હોય છે. વિદેશોમાં મોટાભાગના પ્રવાસન સ્થળોમાં અને હવે તો ભારતના કેટલાક મહત્ત્વના શહેરોમાં ફૂડ ટૂરનું આયોજન કરવામાં આવે છે. આવી ટૂરમાં ગાઈડ પ્રવાસીઓને જે તે શહેરની સ્પેશિયલ વાનગીઓ જ્યાં બનતી હોય અને વેચાતી હોય તેવા સ્થળે લઈ જાય છે અને પ્રવાસીઓ આ સ્પેશિયલ વાનગી ખાવાની સાથે તેમાં વપરાતા પદાર્થો તથા તેની બનાવવાની રીત વિશે માહિતી મેળવતા હોય છે. આપણે કચ્છની જ વાત કરીએ તો દાબેલી, માંડવીની સારી હોય, અંજારના સમોસા કે ગાંધીધામમાં દાલ પકવાન સારા મળે તેવી માન્યતા સામાન્ય રીતે પ્રવર્તતી હોય છે. પરંતુ આ હકીકત સંપૂર્ણ સત્ય નથી. ભુજ કે અંજારમાં પણ માંડવીથી વધારે સારી દાબેલી મળી શકતી હોય છે. તે જ રીતે માંડવીમાં પણ દાબેલી સિવાય અન્ય બીજી વસ્તુઓ પણ મળી શકતી હોય છે. તો તમે પણ તમારા પોતા માટે આવા જુદા જુદા શહેરની ફૂડ ટૂરનું જાતે આયોજન કરો. કઈ વસ્તુ ક્યાં સારી બને છે તેના ટેસ્ટ, તેની બનાવટ, તેની વિશેષતા વિશે નોંધ બનાવો. ફૂડ ટૂર ઉપરાંત ક્રાફ્ટ ટૂર તથા ફોક ટૂર પણ કરી શકાય છે. કચ્છ હસ્તકલાકારીગરી માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ભુજોડીમાં હાથવણાટથી બનાવવામાં આવતી શાલ, ચાદરો, અજરકપુરનું બાટિક કામ, બની વિસ્તારમાં બનાવવામાં આવતા માટીના વાસણો જેવી અનેક કચ્છ કારીગરી કચ્છના જુદા જુદા વિસ્તારમાં આવેલી છે. આવી હેન્ડીક્રાફ્ટ વિશેષતા ધરાવતા કારીગરો તથા તેમના ગામોની મુલાકાત લઈ આજે કળા છે એના વિશે માહિતી મેળવો. આવી ટૂરને ક્રાફ્ટ ટૂર કહેવામાં આવે છે. હસ્તકલા કારીગરી ઉપરાંત કચ્છ કેટલાક લોકવાદ્ય અને લોકગાયન કલાકારો પણ અજોડ અને વિશ્વ પ્રસિદ્ધ પામેલા છે. આવા કલાકારોને રૂબરૂ મળી તેમની પાસેથી તેમના ગીત સંગીત સાંભળી તેના વિશેનું જ્ઞાન મેળવી શકાય છે. આવા કલાકારોને લાઈવ પરફોર્મન્સ ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરી તમારી પાસે સાચવી રાખવાથી તમારી પાસે લોકલ ગીત સંગીતનો અમૂલ્ય દસ્તાવેજનો સંગ્રહ થઈ શકે છે. આ પ્રકારની ટૂર ફોક ટૂર તરીકે ઓળખાય છે. બસ મિત્રો, આવી બધી ટૂર કર્યા પછી ઘરે આવી તમે એકત્રિત કરેલ તમામ માહિતી, તમે પાડેલ ફોટોગ્રાફ, ઓડિયો વિડીયો યોગ્ય રીતે ગોઠવી તેને સોશિયલ મીડિયામાં શેર કરો. જો તમારી પાસે આવા સ્થળો અંગે કોઈ વિશેષ માહિતી, ફોટોગ્રાફ્સ કે ઓડિયો વિઝ્યુઅલ હશે તો ગૂગલ, યુટ્યુબ કે અન્ય ટ્રાવેલ વેબસાઇટ પોતાની સાઇટ પર તેને પ્રસિદ્ધિ કરી શકે છે. અથવા તો તમે પોતે જ તમારું ટ્રાવેલ પેજ બનાવી શકો છો અથવા યુટ્યુબ જેવી વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તમારું ખાતું ખોલાવી અને એને શેર કરી શકો છો. તમે તમારા આ અનુભવોના આધારે તમારા વિસ્તારમાં બહારથી આવતા પ્રવાસીઓને ગાઈડ પણ કરી શકો છો. ભવિષ્યમાં જ્યારે તમારી પાસે ફ્રી ટાઈમ હોય અથવા તો રજાના દિવસોમાં તમે મેળવેલા અનુભવો પરથી અડધા કે એક દિવસની સિટી ટૂર, ફૂડ ટૂર, ક્રાફ્ટ ટૂર કે ફોક ટૂરનું આયોજન કરી શકો છો, જેમાં તમે બહારથી આવતા પ્રવાસીઓને કે તમારા પોતાના શહેરના કે આજુબાજુના લોકોને જોડાવા નિમંત્રણ આપી શકો છો. આ કામથી તમે ઈચ્છો તો પોકેટ મની જેટલી નાની આવક પણ મેળવી શકો છો. અને જો તમે આવક મેળવવા ન માંગતા હો તો પણ વિનામૂલ્યે આવી નાની નાની ટૂરનું આયોજન કરી તેમાં જોડાવાના પ્રવાસીઓ સાથે તમારા સંપર્ક વધારી શકો છો, જે ભવિષ્યમાં કોઈ વખત તમે એમના શહેર કે એમના દેશમાં જાઓ તો મદદરૂપ થઈ શકે છે. તો મિત્રો, હવે લાંબા પ્રવાસની ચિંતા મૂકી આવતા શનિ રવિથી જ તમારા પોતાના જ ગામ કે શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં મેં દર્શાવ્યા છે એ પ્રમાણે જુદા જુદા પ્રવાસોની તૈયારી શરૂ કરી દો. ચાલો પ્રવાસી જઈએ. એ વિશેનો સરસ મજાનો વાર્તાલાપ આપે સાંભળ્યો ઉર્મિશ સચદે પાસેથી. બાળમિત્રો, આ વાર્તાલાપ દ્વારા તમને ઘણું બધું જાણવાનું મળ્યું હશે, સમજવાનું મળ્યું હશે કે ક્યારે આપણે પ્રવાસનું આયોજન કરીએ ને ત્યારથી કરીને આપણે પ્રવાસેથી પરત આવીએ ત્યાં સુધીનું શું શું આયોજન કરવાનું, કેવી રીતે કરવાનું, કેવી રીતે ટિકિટ બુક કરાવવાની, સાથે શું લઈને જવાનું અને ત્યાં પ્રવાસના સ્થળ પર કઈ રીતે એન્જોય કરવાનું, આ સરસ મજાની બધી વાતોથી તમે માહિતગાર થયા. એટલે તમે હવે જ્યારે પણ પ્રવાસે જશો ને ત્યારે તમે ચોક્કસથી ધ્યાનમાં રાખશો. જો બાળમિત્રો, હમણાં વેકેશન ચાલી રહ્યું છે અને હમણાં તમે થોડા ફ્રી પણ છો તો આવી રીતે અવારનવાર અમારા સ્ટુડિયોમાં બાળમિત્રો આવતા જ હોય છે. તો આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે
ધીરવ જોશી. બાળમિત્રો, હવે તો વેકેશન પડી ગયું છે એટલે આપણા ઘણા નાના નાના બાળમિત્રો છે ને એ પોતાની પ્રસ્તુતિ કરવા માટે ઉત્સુક છે. તો આજે એવા જ એક નાના બાળમિત્ર આપણા સ્ટુડિયોમાં આવ્યા છે અને મસ્ત મજાના લાગી રહ્યા છે. રૂપાળા રૂપાળા અને મસ્ત લાગે છે. વાળમાં તેલ નાખ્યું છે અને કંઈક કહેવા માટે થનગની રહ્યા છે. બેટા, તમારું નામ શું છે? ધીરો. બેટા, તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? બે. સોપાન બીજામાં. એટલે તમે બીજા સોપાનમાં આટલા નાના છો. અને કઈ સ્કૂલમાં ભણો છો? માતૃછાયા. માતૃછાયા કુમાર શાળામાં. તમને આજે અહીંયા આવવાનું મન કેમ થયું? કોણે તમને કહ્યું કે આકાશવાણીમાં આપણે જઈએ ને આપણે કંઈક બોલીએ? એવું કોણે કહ્યું? મમ્મી. આજે તમે અમારા બાળમિત્રોને શું સંભળાવશો? ગીત. પિઝા, બર્ગર રોજ ન ખવાય. જમવામાં પોષક રોટલી શાક જમાય. પેકેટ પડી કા કદી ન ખવાય. આ વાત કદી ના ભૂલાય. આ વાત કદી ના ભૂલાય. નિશાળે તો રોજ જવાય. મિત્રો સાથે બેસી ને લેસન કરાય. હોમવર્ક કરવામાં આળસ ન કરાય. આ વાત કદી ના ભૂલાય. આ વાત કદી ના ભૂલાય. અન્ન દેવતાનું અપમાન ન કરાય. પાણી બગાડું સારું ન કહેવાય. આ વાત કદી ના ભૂલાય. આ વાત કદી ના ભૂલાય. આખો દી મોબાઈલમાં ગેમ ના રમાય. બહુ ટીવી જોવાથી આંખો ખરાબ થાય. આ વાત કદી ના ભૂલાય. આ વાત કદી ના ભૂલાય. મમ્મી પપ્પાને વંદન કરાય. ટીચર ને ગુરુ નો આદર કરાય. આ વાત કદી ના ભૂલાય. આ વાત કદી ના ભૂલાય. હવે બીજું શું સંભળાવશો અમારા બાળમિત્રોને? એક બિલાડી જાડી. એક બિલાડી જાડી તેણે પહેરી સાડી. સાડી પહેરી ફરવા ગઈ. તળાવમાં હી તરવા ગઈ. તળાવમાં તો મગર બિલ્લીને આવ્યા ચક્કર. સાડી છેડો છૂટી ગયો. મગરના મોમાં આવી ગયો. મગર બિલાડી ખાઈ ગયો. હવે કઈ કેવું છે અમારા બાળમિત્રોને? જાડો પાડો હાથી. જાડો જાડો પાડો હાથી. સુનમાં લાવ્યો પાણી. માની તું સાવ ગંદુ. સામેથી આવ્યો ચંદુ. ચંદુના માથે ચોટલી. બા બનાવે રોટલી. રોટલીના કટકા ચંદુ કરે લટકા. અને હવે શું પડી ગયું? વેકેશન. અને વેકેશનમાં તમે શું કરશો? ઘરે જ. ઘરે રહીને રમશો બીજા બાળમિત્રો સાથે. અને પછી મામાના ઘરે જશો. પછી મામાના ઘરે જશો. હા. તો ફરીથી તમે કંઈક સરસ નવા નવા જોક્સ ને ઉખાણા લઈને આવજો. આવ્યું વેકેશન. આવી રજાની મજા. મજાની રજા. રજાની મજા. સુસુ લાવ્યો વેકેશન. આવી રજાની મજા. રજાની મજા. રજાની મજાની રજા. રજાની મજા. આવ્યું વેકેશન. આવી રજાની મજા. સુસુ લાવ્યો વેકેશન. આવી રજાની મજા. મજાની રજા. રજાની મજા. તો બાળમિત્રો, તમને અત્યારે વેકેશન છે. તમે મામાના ઘરે જજો, માસીના ઘરે જજો. કંઈક નવું નવું શીખવાનો પ્રયત્ન કરજો. અને બસ, વેકેશનમાં બપોરના બારે ન નીકળતા અને સવારે બારે ન નીકળતા. કારણ કે ખૂબ જ આકરો તાપ હોય છે એટલે સાંજના તડકો નમે પછી બારે રમવા નીકળજો. અને રાતના પોતાના ફ્રેન્ડ્સ સાથે મોડે સુધી બધી ઓલી કે છે ને શેરી રમતો એ બધું રમજો. તો બસ બાળમિત્રો, હવે છૂટા પડવાનો તો સમય થઈ ગયો છે. તો જિજ્ઞાબેન, બાળકોને આવજો કરશો. આવજો બાળમિત્રો. આવજો જિજ્ઞાબેન. આવજો બાળમિત્રો. આવજો ચૈતાલીબેન.